નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 માં આજે લેક્ચર છે મિત્રો 14મો. આજના લેક્ચર ની અંદર આપણે ટોપિક નંબર 11.9 વિશે અભ્યાસ કરીશું. ઉષ્માનું પ્રસરણ, ઉષ્માનું કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ઉષ્મા એ ઉર્જા છે. ઉષ્મા એ શું છે મિત્રો? ઉર્જા છે. અને તે તાપમાનના તફાવતના કારણે ઉર્જાનું એક તંત્રમાંથી બીજા તંત્રમાં, એક તંત્રમાંથી મતલબ કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ તરફ અથવા તંત્રના એક ભાગમાંથી બીજા ભાગમાં, એટલે ભાગ એના એ જ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા ભાગમાં પ્રસરણ થાય છે એને આપણે ઉષ્માનું પ્રસરણ કહીએ છીએ. અહીંયા આકૃતિમાં તમને એક ભાગ દર્શાવ્યો છે. લાકડા સળગાવવામાં આવે છે ત્યારે લાકડામાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એને ઉપર હાથ રાખીને તમે ઉષ્મા મેળવી શકો છો, સાઈડમાં હાથ રાખીને પણ ઉષ્મા મેળવી શકો છો. અને લોખંડનો સળિયો હોય તો એનો એક છેડો એના ગરમ ઉષ્મા મતલબ કે તાપમાન સાથે રાખે તો ધીમે ધીમે ઉષ્માનું પ્રસરણ એક છેડેથી બીજા છેડે તરફ જાય છે ઉપર તરફ. એ શું કહેવાય? ઉષ્માનું પ્રસરણ કહીએ છીએ. તો આ રીતે ઉષ્માનું પ્રસરણ જુદી જુદી રીતે મિત્રો જોવા મળે છે. અમુક વસ્તુ સંપર્કમાં લાવીને, અમુક વસ્તુ વગર સંપર્કે પણ આપણને ઉષ્મા મળે છે. માટે કહી શકાય ઉષ્માનું પ્રસરણ આપણે અનેક રીતે અનુભવીએ છીએ. તમે જુઓ છો અનેક રીતે અનુભવીએ છીએ. એમાં ધાતુના સળિયાનો એક છેડાને ગરમ કરતા, એક છેડાને એમ ગરમ કરો અંદર રાખીને ગરમ કરતા અમુક સમય બાદ ઉષ્મા તેના બીજા છેડે પ્રસરેલી અનુભવી શકાય છે. ઉષ્મા ધીમે ધીમે આ પહેલો અણુ ગરમ થાય, બીજો, બીજા, ત્રીજો, ચોથો, પાંચમો, અપટુ ક્યાં હાથ સુધી તમારો હાથ ભરે એવો અહેસાસ થાય છે. એટલે એક છેડેથી બીજા છેડે ઉષ્માનું શું થાય મિત્રો? પ્રસરણ થાય છે. ત્યાર પછી જો પ્રવાહીને હલાવતા હલાવતા ગરમ કરો, કોઈ તપેલીમાં પાણી લઈ અને એને ગેસ સ્ટોવ ઉપર મૂક્યું અને એને ઇંધણ ગરમ કરો તો સમય કેટલો લાગે? અને એને હલાવતા હલાવતા ગરમ કરો તો હલાવતા હલાવતા ગરમ કરીએ તો તે ઝડપથી ગરમ થાય છે મિત્રો. હિતા હોય છે, ઝડપથી આમાં લાવીએ તો ઝડપથી ગરમ થાય છે. બીજા નંબર, ત્રીજા નંબરે શિયાળામાં તાપનું કરતી વખતે તાપણા સાથેના સંપર્ક કર્યા સિવાય, તાપમાન ટચ કર્યા સિવાય પણ ગરમીનો અનુભવ થાય છે. તાપનાથી એ પણ ગરમ થાય, અમુક હથેળી ઘસીને સંપર્ક કરીને થાય. આ રીતે જુદી જુદી રીતે ઉષ્માનું પ્રસરણ આપણે અનુભવી શકીએ છીએ. માટે આ બધા જ પ્રયોગો પરથી કહી શકાય, આ બધા જ અનુક્રમે ઉષ્મા વહન, પેલો ધાતુનો સળિયો ઉષ્મા વહન, બીજામાં કહીએ તો ઉષ્મા નયન, હલાવતા હલાવતા જે ગરમ કરીએ ધીમે ધીમે એક અણુ ગરમ થાય, બીજો થાય, બીજા પછી ત્રીજો, એ ઉષ્મા નયન, અને ચોથામાં શિયાળામાં સંપર્ક છે ઉષ્મા વિકિરણની અસરો છે. ત્રણ પ્રકારની છે. ધાતુનો સળિયો એ કઈ કહેવાય? ઉષ્મા વહન. તપેલીમાં પાણી ગરમ થવું, હલાવતા હલાવતા ઝડપથી ગરમ થાય એ કઈ ઘટના કહેવાય? ઉષ્મા નયન. અને ત્રીજા નંબરે શિયાળામાં તાપનું કરીએ ત્યારે આપણને ઉષ્મા મળે છે એને ઉષ્મા વિકિરણ. ત્રણ પ્રકારના ઉદાહરણો છે. માટે કહી શકાય આ ઉષ્માના પ્રસરણની ત્રણ રીતો છે. કેટલી રીતો છે? ત્રણ. કઈ કઈ? ઉષ્મા નયન, ઉષ્મા વહન અને ઉષ્મા વિકિરણ. વહન, વિકિરણ અને નયન કહી શકાય. એમાંથી આપણે પહેલો ભાગ જોઈએ 11.9.1 ઉષ્મા વહન, એનો ભાગ એક જોઈશું. એનું સમીકરણ બીજા લેક્ચરમાં આપણે મેળવીશું. તો ઉષ્મા વહન ની વાત કરીએ એટલે ધાતુ પદાર્થોની અંદર જેમ લોખંડના સળિયાનો એક છેડો ગરમ કરતા બીજા છેડે ઉષ્માનું પ્રસરણ થાય છે એના વિશે આપણે વાત કરીશું. પહેલી તો વ્યાખ્યા છે મિત્રો. પહેલું જ આપણે શું જોઈશું? વ્યાખ્યા. ઉષ્મા વહનની વ્યાખ્યા શું છે? તો પદાર્થના પાસ પાસેના વિભાગો વચ્ચે તાપમાનના તફાવતના કારણે ઉષ્માનું પ્રસરણ થવાની યાંત્રિક પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ફરીથી કહો મિત્રો, પદાર્થના પાસ પાસે રહેલા અથવા પાસ પાસેના વિભાગો વચ્ચે તાપમાનના તફાવતના કારણે ઉષ્માના પ્રસરણ થવાની યાંત્રિક પ્રક્રિયા, ઉષ્માનું પ્રસરણ એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રસરણ થવાની યાંત્રિક પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. જેમ કે સળિયો મૂકીએ તો પહેલો એક છેડા રહીએ અને ગોળ થાય, એ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજાનો ચોથો,
અપ્રોપ્રો છેલ્લા સુધી જાય તો એને ઉષ્મા વહન ઘટના કહેવાય. હવે એ પ્રયોગ સમજીએ, ઘન પદાર્થમાં ઉષ્માનો પ્રસરણ. તો ઘન પદાર્થ કોને કહીએ છીએ? તો ઘન પદાર્થમાં તેના બંધારણીય કણો, કયા કણો? બંધારણીય કણો કયા હોય છે? અણુ, પરમાણુ કે આયનો. તાપમાનને અનુરૂપ યોગ્ય કંપિસ્તાથી પોતાનું સંતુલન સ્થાનની આસપાસ દોલન કરે છે, એટલે આગળ પાછળ ઉપર નીચે જેવો તાપમાનનો ફેરફાર એ રીતે દોલન કરતા હોય છે. કારણ કે કયા છે? ઘન પદાર્થના બંધારણીય કણો, એટલે અણુ, પરમાણુ અને આયનો. એ તાપમાનને અનુરૂપ યોગ્ય કંપિસ્તાથી પોતાના સંતુલન સ્થાનથી આસપાસ દોલનો કરે છે. માટે કહી શકાય પદાર્થનું તાપમાન વધતા, પદાર્થનું તાપમાન જેમ જેમ વધતા કણોના દોલનોનો કંપિસ્તાર પણ વધે છે, એટલે મોટા દોલનો કરે. જેમ જેમ ગરમ થાય એમ ઘટક કણો વચ્ચે અંતર વધે અને દોલનો વધે છે. આમ ઘન પદાર્થ ઉષ્મા આપતા, ઘન પદાર્થને ઉષ્મા આપતા તેના દોલનોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. દોલનોની ગતિ ઉર્જામાં શું થાય? જેમ જેમ ઉષ્માનું શોષણ થતું જાય એમ દોલનોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આ કોની વાત કરી? ઘન પદાર્થની વાત કરી. માટે કહી શકાય આ બંધારણીય કણો વચ્ચે ખાસ પ્રકારના કયા બળો કહીએ છીએ? આંતર અણુ બળો અને આંતર પરમાણુ બળો પણ લાગતા હોય છે. આ બંધારણીય કણો જે કીધા, અણુ, પરમાણુ અને આયન, એમના વચ્ચે ખાસ પ્રકારના કયા બળો? આંતર અણુ બળો, ખેંચાણ બળ મતલબ કે આકર્ષણ બળ, એ બધા બળો. આંતર પરિમાણીય બળો એટલે પરમાણુ વચ્ચે પણ બળો લાગતા હોય છે. માટે આ બળો કણોની વધેલી દોલન ગતિ ઉર્જાની અસર, વધેલી ગતિ ઉર્જાની અસર બાજુમાં રહેલા અન્ય બીજા કણોને પહોંચાડે છે, બાજુના કણને ઉર્જા આપશે. ત્યાર પછી તેથી નજીકના પડોશી કણોનો કંપિસ્તાર વધે. પહેલા પોતાનો કંપિસ્તાર વધે, એની ઉર્જા બાજુના કણને મળે તો એનો કંપિસ્તાર વધે, એના આગળના કણને ઉર્જા આપશે એટલે એનો કંપિસ્તાર વધે. આ રીતે સતત ઉષ્માનું પ્રસરણ એક છેડેથી બીજા છેડે થાય છે. માટે કહી શકાય આ રીતે ઘન પદાર્થમાં ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે. ઉષ્માના આ પ્રકારના વહનને કયું વહન કહેવાય? ઉષ્મા વહન કહે છે. શું કહેવાય? ઉષ્મા વહન. અને મોટા ભાગે ધાતુ તત્વોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. ધાતુ તત્વોમાં શું હોય? મુક્ત, એક, બે અને ત્રણ ઇલેક્ટ્રોન હોય. જે ઉષ્મા ઉર્જાના પ્રસરણમાં ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે. તેથી ધાતુઓમાં ઉષ્મા વધુ સુવાહક છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના કેવા કહીએ છીએ? સુવાહક છે. એનું કારણ આ કહીએ, માટે લોખંડના સળિયાને ગરમ કરો, ચમચી ગરમ કરો, ચીપીઓ ગરમ કરો, ધીમે ધીમે આગળનો છેડો ગરમ થાય અને બીજો છેડો હાથમાં પકડ્યો હોય તો એ તમને ધીમે ધીમે એની ઉષ્માનું પ્રસરણ જેમ જેમ થતું જાય એમ એમ તમને ગરમી અને હાથ દજાતો હોય એવું લાગે છે. તો આ રીતે ઉષ્માનું પ્રસરણ થતું હોય છે મિત્રો. ક્લિયર? તો આટલું તમારી નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરજો. આગળના લેક્ચરની અંદર ઉષ્મા વહનનું સમીકરણ આપણે મેળવવાનું છે, એ આગળના લેક્ચરમાં જોઈશું મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.